गुड मॉर्निंग दोस्तों, वेलकम टू SOSV। आज हमारा बच्चा खेल रहा है जोरदार। तो आज छोकराओनी इच्छा छे बाहर गार्डन में फरवानी, मजा करवानी, अने आज एमनो बाप लई जशे एमने फरवा माटे। जाऊ छे आ ओरे जा, तो ऊभो रहेजे। આપણે એ આપણે ગુડગુડને નહીં લઈ જઈએ, આપણે જ જઈશું, ઓકે? ગુડગુડને નથી આવવું, નથી લઈ જવાનો। હવે મજા આવશે, જોજો હો બધા। ગુડગુડ હવે નથી લઈ જવો તમે, ચલ ચલ આપણે જઈએ, ચલ તું ટાટા બાય, તું મમ્મા પાસે રે, તું મમ્મા પાસે રે, અમે જઈએ છીએ। ક્યાં છે સેન્ડલ? પણ તારે આવવાનું જ નથી તો ચલો અમે જઈએ, ચલ ચલ જલ્દી, ચલ ચલ જલ્દી, ચલ સેન્ડલ તો પહેર, તું સેન્ડલ તો પહેર, ચલ ઓમી જલ્દી બાય। આવું છે એને હેરાન કરવાની બહુ મજા આવે, આખો દિવસ મારો બેટા અમને હેરાન કરે, અમે પછી કોઈક દિવસ તો કરીએ ને। કેવી રીતે પહેરવાના સેન્ડલ? આમ આમ આમ, ચલ પહેરતો તું, કેવી રીતે પહેરવાના? આમ આમ પહેરવાના, ખબર પડે છે આમ પહેરવાના, આમ ને તો શું, હા અને મૂકી દેજે, બસ આટલે મૂકી દીધું, ઓકે। પછી કેવી રીતે કાઢ્યો? તોફાની રે તું, રે રે તું, રે જે કેમ ઓછ છે, અને તું લંગર મંકી હતો, અને કેવું બોલે મંકી? એવું બોલે? તમે બે જ વાંદરા બની ગયા કે શું? ઓકે ચલો, આજે કેવું લાગી રહ્યું છે ભાઈ તમને બગીચામાં જોવા મળે છે? બહુ મજા આવી, એને 2019 માં આ લોકોએ બગીચો જોયો હતો, તો આજે જોશે ફરીથી કેવો બગીચો હોય, અને અમારો ગુડગુડ તો પહેલી વાર જોશે કે કેવો બગીચો હોય। હા, ગુડગુડે તો કોઈ દિવસ બગીચામાં આટો જ નથી માર્યો, કેમ કે એ તો મોટો જ થયો લોકડાઉનમાં અને કોરોનામાં, અને બાકી ઓફિસમાં ઓફિસમાં એનું ગોળિયું હતું આખો દિવસ, બસ એમાં ને એમાં જ 24 કલાક, રાતના 11, હા બસ સવારે 8:30-9 વાગ્યાથી ઓફિસ, તે રાતના 11-12 ગુડગુડ માટે થઈને અમારે બધું ઘરે જ કરવું પડ્યું। સ્વિમિંગ પુલ લાવ્યા, અને પેલી લપસણી લાવ્યા, અને એના રમકડા લાવ્યા, અને એટલે કરવું શું, બિચારા બચ્ચાઓ વાતો કરતા હતા, પાણીપુરી ખાવાની ને આઈસ્ક્રીમ ખાવાની, મેં કીધું તમે વાતો શું કરો છો, તો ગુગુડ કે બાબા જવાનું કામ પીપુ આઈકી, ગુગુડ શું વાતો કરતા હતા, શું ખાવાનું તમારે, તમારે શું ખાવાનું છે? પછી મમ્મા પપ્પા આકી જ નથી ખાવાનો, પપ્પા આકી જ એટલે એનો આઈસ્ક્રીમ, અને બાબા જવાનું એટલે આકી જ ખાવા જ જવાનું, ક્યાં પત્ર ઉડાડ દેવો છે ભાઈ, રેવા દે ને, આજ ગાડી વધી છે, કોરોના કઈ કમાણી છે નહી, તો મોટા આવી ગયા, તમને બધાને આવી ગયા છે ને મોટા, શું આવી ગયો છે કુકોડ, મોટા આવી ગયા છે, શું કેવાય, મોટા નહી મોટા, એ જેસીબી ને જેબીચી, પછી આઈસ્ક્રીમ ને આકીચ, પછી પાણીપુરી ને પામપીપુ, પછી પાણી ને તાતી, લપસણી ને હીહો, રોટલી ને કોકી, કોકી દૂધ ને હુઆ, હુઆ
પછી દુપટ્ટા ને ઈતી ઈતી ઈચકા ને હિન્ના અને કઈક પડી ગયું તૂટી ગયું હોય તો પંચી કઈ તૂટે પડે ભાંગે તો ભમચી ક્યુ પંચી ભમચી હા ક્યાં થયું તું ભમચી અને તને ક્યાં વાગે તને પછી ક્યાં વાગ્યું તું ના છે આવી તો હતી પણ પ્રોપર નથી લાગતી એમાં અચ્છા બહુ વાર લાગી ખુલતને હું કાલે પુરાઈ ગયો તો હવે ખબર નહીં નવું શીખ્યો છે અંદર બાથરૂમમાં જઈને ડટ્ટી દબાવી દે છે હા એ જાતે કરીને કરે છે ભૂલથી નથી કરતો એને પેલા વસ્તુઓથી રમવું હોય ને બાથરૂમમાં એટલે આપણે ના પાડીએ ને ક્યાં નહીં રમવાનું એટલે એને રમવા માટે કોઈ ડિસ્ટર્બ ના કરે ને એટલે પાટી અંદરથી બંધ કરી દે ક્યાં છે ઉપર હા ઉપર તક્કુ છે ઝેરી ડોન કયો ડોગી હતો ગુડગુડ ઝેરી ડોગી હા આ તો દીવાનો છે જો તો કેટલું નાનું એવું છે ને કેટલું નાનું છે જો તો શું નામ છે મોગલી ડોગ નો દીવાનો છે હવે થોડો મોટો થઈ જાય તું ક્યાંથી આવ્યો તું ફસાઈ ગયો હવે તો સરિતા ઉદ્યાન ની સામે આ ગાર્ડન છે અમે પહેલી વાર આ ગાર્ડન માં આવ્યા છીએ બહુ મોટો તળાવ છે અહીંયા પાછળ અને મેડમ બહુ દિવસ પછી આવ્યા નહીં બહુ દિવસ પછી લગભગ 2 વર્ષ પછી કોઈ ગાર્ડન માં પગ મૂક્યો છે અમે રબર ની મેટ કઈક બનાવી છે જોરદાર લાગે એ પડી જઈશ ભાઈ તું ધીમે બ્રેક લગાવો શ્વાસ લેવા દો ના ના શ્વાસ નથી લેવો ટપક પદ્ધતિ ઇન ગાર્ડન બાળકો માટે બહુ સરસ ગાર્ડન છે સરિતા ઉદ્યાન ની સામે તળાવ વાળું ગાર્ડન નામ મને ખબર નથી તમે જો લેક ગાર્ડન છે અચ્છા તો ગાંધીનગર માં રહેતા હોય તો ચોક્કસ અહીંયા આવો બાળકોને મજા આવે એવું છે અમદાવાદ માં રહેતા હોય તો અપડાઉન કરાય સારી જગ્યા છે Thank you.
રેસ કરીએ. ચલો તો હું અને ઓમ હવે કરીએ છીએ રેસ. ચલો હવે ભૂતપૂર્વ કોરોના પોઝિટિવ દર્દી. ચલો કોરોના પછી હાલત બગડી ગઈ છે, આંખ ચડી જાય છે, હાંફ થાય છે. 70 વર્ષના ડોસા. મારી હાલત બગડી ગઈ હતી કોરોના પછી. તો પહેલાં 3-4 કિલોમીટર આરામથી દોડી લેવાતું હતું, કોરોના પછી આટલું રમતા રમતા તો મને આંપ ચડી ગયો. પાછું ચાલુ કરવું પડશે દોડવાનું. મેડમ મસ્તી એ ચડે છે પાટી જોરદાર. આજે ગુડગુડ ગાંડો થયો છે, ગુડગુડ પાગલ થઈ ગયો છે. ગુડગુડ ગાર્ડન માં રમીને એટલો બધો ખુશ થયો છે, એને જોજો. બેટા ગાડીના કાચ તૂટી જશે. ક્યાં ઘોસી ગયો છે કે નીચે. ટોપ આઈસ્ક્રીમ છે ને, તમે ક્યારે આ ચાખજો. ના ના મજા આવી, મને તો મીઠો લાગે. તો ગુડગુડ તને ગુડ ગુડ. કોરોના પછી લોકો એવા ઘાંઘા થયા છે, જબરદસ્ત જબરદસ્ત ભીડ બગીચાની અંદર જોરદાર. અમે જે બગીચામાં ગયા હતા એનું રિનોવેશનનું કામ ચાલતું હતું, જબરદસ્ત બનાવ્યો છે ગાર્ડન અને એટલું સરસ ડેવલપમેન્ટ કરેલું છે. બાળકોને ખરેખર ખૂબ મજા આવે, મોટાઓને મજા આવે. ગાંધીનગરનો સેક્ટર તો ના કહેવાય પણ ઇન્દ્રોડાની સામેનો ગાર્ડન બહુ જ સરસ ડેવલપમેન્ટ થયેલું છે, મજા આવે એવું બાળકોને. અને વાગે પણ નહીં એના માટે થઈને પેલું પ્લાસ્ટિકવાળું આખું મેટ ફિનિશ નીચે પાથરણા કરેલા છે, એટલે એના કારણે વધારે સેફટી બાળકો માટે રહે ખાસ તો એવું છે. બાકી આજના દિવસ બહુ મજા આવી, છોકરાઓને પણ બહુ મજા આવી ગઈ. તો બસ આજના માટે આટલું જ. તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હા ખાસ સબસ્ક્રાઇબ કરો, એટલે રોજ તમને એક નોટિફિકેશન મળતી રહે. અને તમે જો સબસ્ક્રાઇબ કરેલો જ હોય તો પછી બીજા લોકોને કહો, એ લોકો પણ સબસ્ક્રાઇબ કરે. બધા સાથે સાથે જુઓ, મજા આવશે.